નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહોડેદ્રા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર સંપૂર્ણતાનો રાણબા નજીકથી એક શખ્સ લોડેડ પિસ્તોલ સાથે ઝડપાયું હથિયાર આણંદના રહેવાસી પિતા પુત્રે આપ્યું હોવાનું ખુલ્યું પોરબંદરના કુતિયાણા ગામે રહેતે યુવાન પર આઠ શખ્સોનો હુમલો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડાયો મુખ્યમંત્રીના આગમન પૂર્વે પોરબંદરના અનેક માર્ગો રાતોરાત રિપેર કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જ તંત્રની ઊંઘ ઉડતી હોવાના આક્ષેપ પોરબંદર પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી કુતિયાણા પંથકના વાંધારા ખાતેથી ઝડપાઈ ભઠ્ઠી પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બીજી ઓક્ટોબરે પોરબંદર આવવાના છે તે પૂર્વે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગત રાત્રે પીપળિયાના પાટિયાથી રાણવાવ જતા રસ્તે એક શખ્સને લોડેડ પિસ્તોલ સાથે એસઓજીએ પકડી પાડ્યો છે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો રાણવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી બાતને મળી હતી કે પીપળિયાના પાટિયા નજીકથી રાણાબાવના રસ્તે એક ઇસમ હથિયાર લઈને નીકળવાનો છે તેથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી ત્યારે એક શખ્સ પગપાળા ચાલીને આવતો હતો આથી પોલીસે તેને અટકાવવાની કોશિશ કરતા સરકારી વાહન જોઈને તેણે ભાગવાની કોશિશ કરી હતી આથી પોલીસે તાત્કાલિક તેને કોર્ડન કરી તલાશી લેતા તેની પાસેથી દસ રૂપિયા કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી તેથી પોલીસ ચોંકી ઉઠી હતી અને પિસ્તોલમાં બે કારતુસ પણ લો કરેલા મળ્યા હતા આથી ટીમે તેની અટકાયત કરી રૂપિયા દસ હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કર્યો હતો તેના નામધામ પૂછતા પોરબંદરના પેરેડાઇઝ સિનેમાની પાછળ ચુરીબાગ વિસ્તારમાં રહેતો પ્રતાપ હમીર ગરચર હોવાનું જણાવ્યું હતું પોલીસની પૂછપરછમાં પ્રતાપ ગર્જરે એવી કબૂલાત આપી હતી કે હથિયાર તેને આણંદના રહેવાસી હિરેન અને તેના પિતા જાફાભાઈ પાસેથી મેળવ્યું છે તેથી એસઓજીની ટીમે હિરેન અને તેના પિતા જાફાભાઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના કુતિયાણા ગામે રહેતા યુવાન પર આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો છે હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર નિ માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો પોરબંદરના કુતિયાણા ગામે રહેતા ઉમેશ રણછોડભાઈ પરમાર નામના યુવાન પરાજ વિસ્તારમાં રહેતા પ્રતાપ ડાયા અને તેમના પુત્ર અને છ અજાણ્યા શખ્સો સહિત આઠ જેટલા શખ્સોએ લાકડી પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ પોલીસે પણ યુવાનનું નિવેદન નોંધી ફરિયાદની તજવીજ હાથ ધરી છે ધોખાન પાઇપું બધું હતું એને માર્યા છ સાત જણા હતા પરબત ડાયા હે એકનું નામ ને એક કઈ એનો છોકરો છે વૈષ્ણો તન છોકરા હે એના છાકુ નો કા કર્યો છે દારૂ પીને જ ગુમરા મારે ડાલા ડેલામાં પાટા મારતા જાય ને આયલા જાય ને દાદાગીરી કરે છે યુવાનના ડેલમાં પ્રતાપ ડાયા નશાની હાલતમાં પાટા માર્યા હતા જેથી આમ ન કરવા માટે યુવાને જણાવ્યું હતું ત્યારે તેના મન દુઃખને લઈ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના મંડેર ગામે રહેતા એક યુવાનને વીજ શોક લાગ્યો હતો આ ઘટના મેજરગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના મંડેર ગામે રહેતા કરશન માલદીભાઈ મોકરિયા નામનો યુવાન તેમની ટ્રકની કેબિન પર રાખેલ લોખંડની પટ્ટી ઉતારતો હતો તે દરમિયાન લોખંડની પટ્ટી વીજ લાઈનના તાર સાથે અડી ગઈ હતી જેથી યુવાનને વીજ શોક લાગ્યો હતો અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર ગાંધી જયંતિના દિવસેથી ખાદી ભવન ખાતે દર વર્ષે ખાદીની ખરીદીમાં પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ વર્ષે પણ ખાદી ભવનમાં પચીસ ટકાનું ખાદીની ખરીદી ઉપર ગાંધી જયંતિના દિવસેથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અનિલભાઈ કાલિયા પ્રમુખ શ્રી પોરબંદર ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન તારીખ બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ દિવસે પોરબંદર ખાદી ભવનની અંદર પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ તે દિવસે લગભગ ઓછામાં ઓછું આઠથી દસ લાખ રૂપિયાનું એક જ દિવસનું વેચાણ હોય છે એનું કારણ એ છે કે પોરબંદર ખાદી ભવનની અંદર અત્યારે યુવા વર્ગને આકર્ષે તેવા અવનવી ડિઝાઇનના કાપડ જભા શર્ટ એ ટાઈપનું એ સિવાય લેડીઝ માટે લેડીઝ માટે સાડી પેન્ટી ડ્રેસ મટીરિયલ બધું ઉપલબ્ધ છે પહેલાં આટલું બધું અમે કાપડ બાપડના અંતરને રાખતા નહીં એ હિસાબે કાપડનું વેચાણ ઓછું થતું અત્યારે તો અમારા જીતુભાઈ અને શૈલેષભાઈને મામા એટલી બધી મહેનત કરે છે કે જાણે પોતાનું જ ખાદી ભવન હોય ને એ રીતે મહેનત કરી ને એટલું વેચાણ લે આવે છે અમે પહેલાં આખા વર્ષમાં બે લાખ રૂપિયાનો નફો ન કરતા એ અત્યારે અમારે ઓછામાં ઓછો નફો વર્ષે પચીસ લાખ રૂપિયા જેવો નફો થઈ ગયો છે કે દરેક વસ્તુઓની અંદર ગાળાની સિઝનની અંદર તમે આવો એટલે અમદાવાદની અંદર જે વસ્તુ મળતી હોય ને એ લગ્ન માટે જે એક જ ઠેકાણથી બધી વસ્તુ તમને પ્રાપ્ત થાય છે એટલે અમારું આટલું બધું વેચાણ થાય છે ને ખાદીમાં યુવા વર્ગ પણ એટલા બધા આવે છે લેડીઝ પણ એટલી બધી આવે છે કુર્તાથી માંડીને પેન્ટીથી માંડીને બધી અવેલેબલ વસ્તુ હોય ને પાછી એટલું ડિસ્કાઉન્ટ હોય ગામમાં સિલાઈમાં ના થાય ને એ હું અમારે અહીંયા કપડાં થઈ જતા હોય એ હિસાબે અમારું વેચાણ બહુ જબરજસ્ત થાય છે પોરબંદરના અનેક માર્ગો બિસ્માર બન્યા છે અને રજૂઆત કરવા છતાં પણ સમારકામ કરવામાં આવતો નથી ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેઓ જે રસ્તા પર પસાર થવાના હતા તે માર્ગના ગાબડા રાતોરાત બોરી દેવામાં આવતા હાલ તો લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે પોરબંદરના અનેક માર્ગો હાલ તો બિસ્માર હાલતમાં જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો શહેરના પ્રવેશ દ્વાર ગણાતા કમલાબાગ સર્કલ પર પર તો રસ્તા ખાડા પડી ગયા છે આ કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે આ રસ્તા નજીક અનેક સ્કૂલ કોલેજો આવેલી છે ઉપરાંત સોમનાથ સુધી જતો મુખ્ય હાઈવે હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોની અવર જવર રહે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ખાડાના કારણે વાહનોમાં પણ નુકસાન થાય છે આ રસ્તાના સમારકામ અંગે અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ કામગીરી કરવા મનાવી હતી ત્યારે આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેઓ આ માર્ગથી પસાર થવાના હતા આથી કમલા બાગ સર્કલ અને હાર્મની ફુવારા રોડ સહિતના રસ્તે ગાબડા રાતોરાત પૂરી દેવાયા છે અને જેના કારણે અહીંના દુકાનદારો અને અહીંથી નિયમિત પસાર થતા વાહન ચાલકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું લોકોએ એવું પણ જણાવ્યું હતું કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જ તંત્રની ઊંઘ ઉડે છે પરંતુ જેમણે આ નેતાઓને મત આપીને ચૂંટીને મોકલ્યા છે એ મતદારોની સુવિધા અને સરળતા માટે આવી કામગીરી બારે માસ કેમ નથી થતી તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે વેસ્ટ ટુ આર્ટનું એક્ઝિબિશનનો શુભારંભ થયો છે જેમાં અવનવી કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે પોરબંદરમાં સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે તથા સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા પખવાડાનું આયોજન કરાયું છે નગરપાલિકા દ્વારા અવસરે મહારાણા નટવસિંહજી આર્ટ ગેલેરી ખાતે વેસ્ટ ટુ આર્ટ પ્રદર્શનનો પ્રારંભ થયો છે જેમાં લોકોએ નકામી વસ્તુઓમાંથી બનાવેલ અવનવી કૃતિઓ પ્રદર્શનમાં મૂકી છે બલરાજ પાડનિયા ઇન્ચાર્જ મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારના સરકારના જે પખવાડિયાનો કાર્યક્રમ થાય છે તેના ભાગરૂપે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ અંતર્ગત પોરબંદરના તમામ વિદ્યાર્થીઓની અંદર વેસ્ટમાંથી બેસ્ટ વેસ્ટમાંથી આર્ટ બનાવવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને એક સ્પર્ધાત્મકના રૂપમાં અહીંયા આ મહારાણા આર્ટ ખાતે રાખવામાં આવ્યું છે જેની અંદર પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને ખુલ્લા વિભાગમાં ઓછામાં ઓછા પચીસ શાળા અને નવ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ થયો અને એની સાથે જે વિદ્યાર્થીઓ અન્ય શાળાઓના હતા એ નેવ્યાસી જેટલા વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરી અને પ્રથમ દ્વિતીય કૃતિ આપ્યું આજના આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે પૂર્વ શ્રી બાઉભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાઉભાઈ બુખરીયા સાહેબ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પોરબંદર નગરપાલિકાના ચેરમેન શ્રીઓ તથા બોડી સમાજમાં સંખ્યા ની અંદર મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના કોલેજ વિદ્યાર્થીઓ પણ પોતાની કૃતિ લઈને અહીંયા આવેલા એને પ્રથમ દ્વિતીય તૃતીય ઇનામ જાહેરાત કરેલી છે આ પ્રદર્શન આવતીકાલ બીજી ઓક્ટોબરે સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહેશે આ પ્રદર્શન ગાંધી જયંતિ ની રાત્રિ આઠ વાગ્યા સુધી શહેરીજનો નિહાળી શકશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા ગ્રુપના યુવાનોએ હાલ તો શ્રાદ્ધ નિમિત્તે અનોખું કાર્ય હાથ ધર્યું છે જેમાં સમગ્ર રાત્રિ દરમિયાન જાગરણ કરીને જુદા જુદા વિસ્તારોમાં શ્વાનને દૂધપાક અને ગૌમાતાને ખોળ સહિતનો પૌષ્ટિક આહાર ખવડાવી વિશેષ સેવા કાર્ય હાથ ધર્યું છે પોરબંદરમાં મનોદિવ્યાંગોથી માંડીને મુંગાજીવોના જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ યોજીતી સંસ્થા સમય ગ્રુપના યુવાનોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોજેલા સેવાયજ્ઞ અંતર્ગત વધુ એક સેવા કાર્ય કર્યું હતું હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે પિતૃઓના મહિનામાં શ્રાદ્ધ નિમિત્તે સંસ્થા દ્વારા મૂંગાજીવોને ભોજન ખવડાવવાના મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્વાનને દૂધ પાક અને ગૌમાતાને ને ખોડ પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ એરિયાઓમાં જઈને રાત્રે બાર વાગ્યાથી વહેલી સવારે સાત વાગ્યા સુધી શ્વાનને અતિ પ્રિય એવું દૂધપાકનું ભોજન આપ્યું હતું તો ગૌ માતાને ખોળનો પૌષ્ટિક આહાર ખવડાવ્યો હતો ત્યારે મૂંગાજીવોને ભોજન આપવા બદલ પોરબંદરવાસીઓએ પણ આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની શ્રી બા કન્યા શાળાના વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે જાગૃતિ પણ ફેલાવી હતી હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને આ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે શ્રી રૂપાળીબા શાળાના વિદ્યાર્થીઓએ પોરબંદરના મોડેલ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યાં રહેલા પેસેન્જર અને સ્ટાફને સ્વચ્છતા કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો સાથે બાળકોએ સ્વચ્છતાનું મેમ રજૂ કર્યું હતું અને માર્ગદર્શક શિક્ષિકા ડોક્ટર પ્રીતિબેને પણ સ્વચ્છતા વિશેની માહિતી પૂરી પાડી હતી ધોરણ છ થી આઠના બાળકોએ આ સાથે રેલવે ટ્રેક રેલવે સ્ટેશન અને રેલવેના જુદા જુદા વિભાગ યાર્ડ અને પરિસરની મુલાકાત લે માહિતી મેળવી હતી આ વિશેની બધી જ માહિતી રેલવે વિભાગના સભ્યોમાં મહેન્દ્રભાઈ બોરીસાગર મનોજભાઈ સહાય અને જિગ્નેશભાઈ યાદવ સાથે જ નિવેદિતા બોરીસાગર મોનિકા સહાયે આપી હતી રેલવે વિભાગે બાળકોને નાસ્તો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ માટે શાળાના આચાર્ય નયનભાઈ વાજાએ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર આવનારી નવરાત્રી મહોત્સવને લઈ રણવાવ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ડીવા એસપીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા બેઠકમાં અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં નવરાત્રી મહોત્સવમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસની મદદ કેમ તે માટેની માહિતી પણ બેઠકમાં હતી ગરીબ અને ફેરિયાઓ નાના વ્યવસાયો સાથે જોડાયેલ હોય તેઓને રૂપિયા દસ હજાર સુધીની લોન કેમ મેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં તમામ ધર્મના આગેવાનો જોડાયા હતા અને પોલીસ મથકના કર્મચારીઓ પણ જોડાયા હતા રાજુ કારવદ્રા ગુજરાત ન્યૂઝ રાણબાવ ભગવદર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેગામ શ્રી અડવાણા સહિત આજુબાજુના કુલ અઠ્યાવીસ ગામોનો સમાવેશ કરાયો એસટી વિભાગ દ્વારા મુસાફરો અંગે માહિતી અપાઈ હતી તો આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટિક આહાર તેમજ બાળકોને વધુ જ્ઞાન મળે તે માટે ખાસ સ્ટોલ રાખવામાં આવેલ હતા આજે બગવદર ગામે 10મા તબક્કાનો સેવા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પોરબંદર તાલુકાના અઠ્યાવીસ ગામ આ કસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ સરકાર છે જુદી જુદી વિભાગની તમામ યોજનાઓ ગામમાં બેઠા બેઠા ગામમાં બેઠા તમામ વિભાગની અરજદારને તાલુકા લેવલે જવું ના પડે તે માટે ગામમાં બેઠા તમામ યોજનાને સહાયનો સહાય સહાયની વિગત તેમજ સરકારની જુદી વિભાગની યોજનાનો તમામ જાણકારી તેમજ જરૂરી અને જે કે ડોક્યુમેન્ટ સાથે લઈને આવે તો એને પ્રોબ્લેમ પણ સોલ્વ કરવામાં આવે છે અને ખાસ કરી અને જે સરકારના મહત્વના વિભાગ છે મહેસૂલ વિભાગ છે પંચાયત વિભાગ છે આરોગ્ય વિભાગ છે આઈસીડીએસ વિભાગ છે તમામ જુદા જુદા વિભાગની યોજનાઓનો ગામમાં બેઠા સ્થળ ઉપર એનો નિકાલ કરવામાં આવે છે એટલે આ પોરબંદર તાલુકાના અઠ્યાવીસ ગામોનો આ સેવા સેતુમાં સમાવેશ કરવામાં આવેલો છે પોરબંદર પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી પાડી છે જેમાં કુતિયાણા પંથકના બાંધારાનેશ ખાતેથી આ ભઠ્ઠી ઝડપાઈ છે જેમાં પોલીસે એક શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલ માહિતી મુજબ કુતિયાણા પંથકના વાંધાને ખાતે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી ત્યારે એલસીબીના પીઆઈ કાંબરિયા સહિત ટીમે દરોડો પાડી આ ભઠ્ઠી ઝડપી લે બસો સેંતેર લિટર જેટલું દેશી દારૂ આઠસો લિટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો કેલબા અને બેરલ સહિતનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો તેમજ આરોપી ભલા બધા ધરપકડ કરી હતી આ ગામના કિશોર નામ ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર ધોરાજી તાલુકા પોલીસે તાલુકા ભાજપના ઉપ્રમુખ કેવીન હાંસલિયાની નશાની હાલતમાં ધરપકડ કરી છે અગાઉ પણ આજ ધોરાજી તાલુકા ભાજપના નેતાએ જાંજમેર ગામના મહિલા સરપંચના પતિ સામે જાતિ વિષયક ગાળો આપી હોવાના મામલે જેલની હવા ખાધી હોવાનું જાણવા મળે છે ત્યારે શિષ્ટબદ્ધ ગણાતી ભાજપ પાર્ટી આ ઈશમ સામે કોઈ નકલ પગલાં ભરશે કે કેમ તેવા સવાલો હાલ તો ઉઠી રહ્યા છે માં જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે આસો માસની નવલી નવરાત્રી સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઉજવાય છે નાના મોટા સૌ કોઈ માં જગદંબાની આરાધના કરી ગરબા ઘૂમતા હોય છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારું નામ હેતલ સરવૈયા છે અમારી આ નવલી નવલી નવરાત્રીના નોરતાના નવ દિવસો જે મારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઈલ હેલારો તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઇલ હોય ટીટડો હોય એ અમે રમવા માટે એટલા આતુર છીએ વરસાદ આવે કે ન આવે અમે રમવાના છીએ એ ફાઇનલ વાત છે મારું નામ ભૂપાલી ગઢવી છે અમે ખેલૈયાઓ નવરાત્રીના નવ દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ નવરાત્રીના નવ દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે પોરબંદરના કોડીવાડ વિસ્તારમાં એક મહિલાએ આપઘાત કરી લીધો છે જેમાં પ્રીતિબેન ધર્મેશભાઈ ઠાકર નામની અયુતીએ પોતાના ઘરે જ ગડા ફાસુ ખાઈ લીધું હતું જેમાં તેમનું મોત નિપજ્યું છે ત્યારે પોલીસે સમગ્ર બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના સાંદિપન્ય આશ્રમ ખાતે પણ નવલી નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નૂતન ધ્વજારોહણ, દિવ્ય ચાખી દર્શન, અન્નકૂટ દર્શન અને રાસ ગરબા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. રાણબ નજીક થી એક શખ્સ લોડેડ પિસ્તોલ સાથે ઝડપાયું હથિયાર આણંદના રહેવાસી પિતા પુત્ર આપ્યું હોવાનું ખુલ્યું પોરબંદરના કુતિયાણા ગામે રહેતે એક યુવાન પર આઠ શખ્સોનો હુમલો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડાયો મુખ્યમંત્રીના આગમન પૂર્વે પોરબંદરના અનેક માર્ગો રાતોરાત્રિ પેર કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જ તંત્રની ઊંઘ ઉડતી હોવાના આક્ષેપ પોરબંદર પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી કુતિયાણા પંથકના પાંથારાનેશ ખાતેથી ઝડપાઈ ભઠ્ઠી ત્યાં સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ત્યાં સુધી રજા આપશું નમસ્કાર